જૈન મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આદર્શ નિવાસી શાળા એડમિશન 2023 એટલે કે આ આદર્શ નિવાસી શાળાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે, તેમજ આમાં જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે તેઓને મફતમાં શિક્ષણ આપવામાં આવશે, તેમજ તે જ શાળાઓમાં તેઓને હોસ્ટેલ સુવિધા પણ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ યોજનાનો લાભ કયા બાળકોને મળશે એટલે કે આ એડમિશન છે તે કયા બાળકોને મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ કરેલી નથી તો અત્યારે જ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તો જોઈએ મિત્રો કે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત વર્ષ 2023-24 માટેની કરી દેવામાં આવી છે. આ જાહેરાત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામક વિકસતી જાળતી કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. તો આજના આ વિડીયોમાં આપણે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે SEBC અને EWS, ત્યારબાદ વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી કાર્યરત છે એટલે કે આવી શાળાઓ કાર્યરત છે. અને શાળાઓની યાદી તમે www.esamajkalyan.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે એટલે કે આ શાળાઓની યાદી છે તે આ વેબસાઇટ ઉપર તમને જોવા મળશે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બૂટ મોજા, સ્ટેશનરી જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્યે એટલે કે મફતમાં આપવામાં આવશે. આ શાળાઓમાં એટલે કે મફતમાં ભણાવવામાં આવશે, તેને હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ રહેશે, તેઓને જમવાનું પણ ત્યાં હોસ્ટેલમાં જ આપવામાં આવશે, ત્યારબાદ તેઓને શાળાનો યુનિફોર્મ જે તે પણ મફતમાં આપવામાં આવશે, બૂટ મોજા, સ્ટેશનરીની વસ્તુ એટલે કે બોલપેન, ચોપડા વગેરે જેવી વસ્તુઓ છે તે આ શાળાની અંદર મફતમાં આપવામાં આવશે. આ આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ 2023-24 માટે ધોરણ 9, 10 અને 12માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એટલે કે છોકરા અને છોકરીઓ પાસેથી પ્રવેશ માટે www.esamajkalyan.gujarat.gov.in પર તારીખ 30-4-2023 એટલે કે 30 એપ્રિલ 2023થી લઈ અને તારીખ 30-5-2023 એટલે કે 30 મે 2023 સુધી આમાં તમારે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે એટલે કે આ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં 10માં અને ધોરણ 12માં પ્રવેશ મેળવવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર 30-5-2023 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. અને ત્યારબાદ આ અરજીને લગતી અમુક માહિતી જોઈએ તો આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9, 10 અને 12માં નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈન જ કરવાની રહેશે અને અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. એટલે કે તમે ધોરણ 9, 10 અને 12માં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તમારે ઓફલાઈન અરજી કરવાની નથી, પરંતુ ઓનલાઈન જ કરવાની રહેશે અને તમારા ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. કોઈ પણ સરકારી કચેરીમાં ઓફલાઈન ફોર્મ ભરવામાં નહીં આવે અને ઓફલાઈન ડોક્યુમેન્ટ છે તે સ્વીકારવામાં નહીં આવે. તેમજ જે તે આદર્શ નિવાસી શાળામાં ગત વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ધોરણ 9 અને ધોરણ 11ના જૂના વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં તેઓને ધોરણ 10 અને ધોરણ 12માં પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતાને ધ્યાને લઈ અને જગ્યા ખાલી હશે તો ધોરણ 10 અને 12માં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઓનલાઈન અરજી કરનાર અને નવા વિદ્યાર્થીઓને મેરિટ મુજબ પ્રવેશ આપવામાં આવશે. ધોરણ 9ના અરજી કરનાર નવા વિદ્યાર્થીઓને મકાનની ક્ષમતાને ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. ધોરણ 10ના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્કશીટ ઇસ્યુ કર્યા બાદ ધોરણ 11માં પ્રવેશ માટે પોર્ટલ ખોલવામાં આવશે અને ત્યારબાદ ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરી શકાશે. એટલે કે ધોરણ 10નું ગુજરાત બોર્ડ દ્વારા રિઝલ્ટ બહાર પાડી દેવામાં આવે ત્યારબાદ જ તમે ધોરણ 11માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકશો. અને પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોવા જોઈએ એટલે કે તમારા છેલ્લી પરીક્ષામાં 50% હોવા જોઈએ અને કન્યાઓના કિસ્સામાં 45% ગુણ હોવા જોઈએ એ જ કન્યા છે તે અરજી કરી શકશે. એટલે કે તમારે 45% હોય તો એવી જ કન્યા આમાં અરજી કરી શકશે અથવા તો તેનાથી વધુ હોવા જોઈએ. અને ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત, અતિ પછાત, વિચરતી વિમુક્ત જાતિના બાળકો તેમજ અપંગ, વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વર્ષના પરિણામમાં એટલે કે છેલ્લા પરિણામમાં 45% અથવા તો તેનાથી વધુ ગુણ છે તે મેળવેલા હોવા જોઈએ અને વિદ્યાર્થીના પિતા અથવા તો વાલીની વાર્ષિક આવક રૂપે 6 લાખ
લાખની મર્યાદા છે તે રાખવામાં આવી છે, એટલે કે 6 લાખની નીચે તમારી આવક હોય તો જ તમે આમાં અરજી કરી શકશો. ત્યારબાદ આદર્શ નિવાસી શાળામાં મકાનની ક્ષમતાને ધ્યાને લઈ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 60%, આર્થિક રીતે પછાત વર્ગ માટે 15%, અનુસૂચિત જાતિ માટે 12.5% અને અનુસૂચિત જનજાતિ માટે 12.5% બેઠકો ફાળવવામાં આવેલ છે. ઉપરાંત મકાનની કુલ ક્ષમતાના 5% દિવ્યાંગ બાળકો માટે છે તે અનામત રાખવામાં આવે છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને માન્ય સંખ્યાના 10% પ્રવેશ અગ્રિમતા આપવામાં આવશે. આદર્શ નિવાસી શાળાના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો તમને www.esamajkalyan.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જોવા મળશે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ આદર્શ નિવાસી શાળા અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હોય તેની કચેરીમાંથી તમને મળી રહેશે. સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર જ મેરિટ મુજબ છે તે તમને પ્રવેશ આપવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીઓને વધુ માર્ક હોય, એટલે કે વધુ ટકાવારી હોય, તો એવી રીતે વિદ્યાર્થીઓને મેરિટ તૈયાર કરી અને પ્રવેશ આપવામાં આવશે. અને પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી તેમજ અન્ય સૂચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે, જે માટે વિદ્યાર્થીએ સમયાંતરે ઉપરોક્ત વેબસાઇટ જોવાની રહેશે અને પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓની પ્રમાણપત્ર ચકાસણી અંગેનો SMS અને ઇમેઇલ મારફત છે તે જાણ કરવામાં આવશે. ઓનલાઈન પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેથી મેરિટ યાદીમાં આવેલ વિદ્યાર્થીઓએ સંબંધિત આદર્શ નિવાસી શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે, એટલે કે તમારા ડોક્યુમેન્ટ છે તેને તમારે ચેક કરાવવાના રહેશે. અને જો કોઈ અરજદારની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાની ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના કે અન્ય પ્રમાણપત્રમાં તપાસ જણાશે, એટલે કે અલગ હશે, તો તેવા અરજદારો એટલે કે એવા વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં. શાળાના મકાનની ક્ષમતાને ધ્યાને રાખી તેમજ સરકારના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સરકારશ્રી દ્વારા નક્કી કરેલ નિયમોને આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, જેથી અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીને આધારે પ્રવેશ અંગેનો હકનો દાવો છે તે કરી શકાશે નહીં. તેમજ મીઠાના વ્યવસાયમાં રોકાયેલ અગરિયા હોય અને તેના બાળકો માટે કુમાર માટેની વ્યવસ્થા છે તે રાજુલામાં, એટલે કે જિલ્લો અમરેલી, ભચાઉ, જિલ્લો કચ્છ, ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, મોરબી અને કન્યા માટે સુરેન્દ્રનગર ખાતે મળી અને કુલ 5 અગરિયાની આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે, એટલે કે કાર્યરત છે અગરિયાના બાળકો માટે. અને પ્રવેશ બાબતે તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે નિયામક વિકસિત જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો આખરી નિર્ણય છે તે આખરી રહેશે, એટલે કે બોર્ડ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે એ જ માન્ય રાખવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આદર્શ નિવાસી શાળામાં એડમિશનમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો એમાં વિદ્યાર્થીને આધાર કાર્ડની જરૂર પડશે, વિદ્યાર્થીના જાતિના દાખલાની જરૂર પડશે, ત્યારબાદ વિદ્યાર્થીના રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવામાં તમે લાઇટ બિલ અથવા તો રેશન કાર્ડ આપી શકો, તો તમારે રહેઠાણના પુરાવાની જરૂર પડશે. ત્યારબાદ માર્કશીટ, એટલે કે તેને છેલ્લું જે ધોરણ પાસ કરેલું હોય તો એની જરૂર પડશે. ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય LC, એની જરૂર પડશે. અને ત્યારબાદ વિદ્યાર્થીના બેંક પાસબુકની નકલ. તો આટલા ડોક્યુમેન્ટ હોય એટલે તમે ફોર્મ ભરી શકો છો. અને તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ બધા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે. અને તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો તે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તેને સ્કેન કરી અને સારી ક્વોલિટીમાં તમારે અપલોડ કરવાના રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ હોય એટલે તમે આ યોજનાનો લાભ છે તે મેળવી શકો છો. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાઇસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો. તેમજ મિત્રો, એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો. અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, અને સબસ્ક્રાઇબ કરવું તે સાવ એકદમ ફ્રી છે. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.